जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SCIS ऑनलाइन गुरुकुल में विद्यार्थी मित्रों आपनो हार्दिक स्वागत छे। केम छो? मजा में? वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। विद्यार्थी मित्रों आपणे विज्ञान विषय नी अंदर धोरण 6 में जे चौथो पाठ अभ्यास करी रह्या छीए एमना वस्तुओना जूथ बनावा एनी अंदर आपणे आजनो जे पॉइंट छे ए जोईए तो पाणी नी अंदर वस्तुओ छे तरे छे अथवा तो डूबी जाए छे। अमुक वस्तुओ तमे पानी में नाखो तो ए डूबी जाए छे अने अमुक वस्तुओ पानी में तरे छे। तो विद्यार्थी मित्र आपणे आखे पॉइंट टू पॉइंट समझवानुं छे। मारो विद्यार्थी मारो वीडियो छे तमारे अंत सुधी जोवानो छे। आजे आपणे जे जोवाना छीए एनी अंदर प्रवृत्ति चार करती वखते पण तमे जोयुं हशे के अद्रव्य घन पदार्थों पानी माथी अलग थई जाय छे। अहीं आपणे अद्रव्य पदार्थों नी वात करी थी पछी प्रवृत्ति पांच मां पण केटलाक प्रवाही साथे आवुं ज अवलोकन कर्युं हशे। पानी में मिश्रित न थता पदार्थों माथी केटलाक जे पानी नी सपाटी पर छे तरवा लागे छे अने बीजा छे डूबीने पात्र में तळिये बेसी जाय छे। खरुं ने विद्यार्थी मित्रों? मैं जेम कह्युं एम अमुक पदार्थों पानी नी अंदर नाखता ज सीधा डूबी जाए छे अने अमुक पदार्थों छे तळे छे। दाखला तरीके वृक्षनुं लाकडुं तो ए तरे छे पानी नी अंदर, परंतु लोखंडनी कोई पण वस्तु होय तो ए डूबी जाए छे। आपणे एवा घणा बधा उदाहरण छे ए जोईए छीए के जेमां पदार्थ पानी ऊपर तरे छे अथवा डूबी जाए छे। कोई तळાવના પાણીની અંદર સપાટી પર પડેલા વનસ્પતિના જે સુકાયેલા પાંદડા છે પણ અને કાકડા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જે તમે પ્યાલાના પાણીમાં નાખો છો, આ બધાનું શું થાય છે એ તમારે જોવાનું છે। કેટલી વસ્તુ એવી છે કે જે તરે છે ને કેટલીક એવી વસ્તુ છે જે ડૂબી જાય છે। હવે અહીંયા આપણી સાથે પહેલી અને બીજો હંમેશા વિજ્ઞાન વિષયની અંદર પાઠમાં હોય છે, હવે એના વિચારોને ધ્યાને રાખીને આપણે જોઈએ તો બીજો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણો આપો। આથી પદાર્થો તેલ જેવા અન્ય પ્રવાહી તરે છે કે ડૂબી જાય છે તે ચકાસીએ તો કેવું? તમારે પાંચ પાંચ ઉદાહરણ આપવાના છે, પાંચ તરી જાય છે એવા, તરે છે પાણીમાં એવા અને પાંચ પાણીમાં ડૂબી જાય છે એવા। વિદ્યાર્થી મિત્રો તમારી રીતે લખવાનો પ્રયત્ન કરજો, મેં એક બે ઉદાહરણ આપ્યા છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું પારદર્શકતા અને અપારદર્શકતા। અહીંયા પારદર્શકતાની આપણે પહેલાં વાત કરીએ, તમે સંતા કુકડી રમ્યા હશો, જરૂરથી રમ્યા હશો। એ સ્થાન વિચાર કરો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો। ઘણી બધી એવી જગ્યાએ તમે સંતાના હશો કે જ્યાંથી બીજાને દેખાઈ ન શકો, તેને શું કહેશું? અપારદર્શકતા। તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? કેમ કે તમને બીજો વ્યક્તિ છે પકડી શકે નહીં। વિદ્યાર્થી મિત્રો તમને રમત બાળપણની યાદ આવી ગઈ ને, તો હવે જોઈએ શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો? નહીં ને, કારણ કે એવું કરવાથી શું થાય? તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે। શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? એવા પદાર્થોની જેમાંથી વસ્તુઓને જોઈ શકાય તેને કેવું કહેવાય? પારદર્શક કહે છે। ઉદાહરણ તરીકે કાચ, પાણી, વાયુ એ બધા પારદર્શક પદાર્થો છે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત વ્યાખ્યા કહી દઉં કે ભાઈ શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? એવા પદાર્થોની જેમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે। વ્યાખ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર પૂછાશે ક્યાં ક્યાં એવા પદાર્થ છે, કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે। દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો કાચ અથવા તો પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી
એનું કારણ શું છે? તો કે દુકાનદાર પ્લાસ્ટિકમાં કે કાચમાં વસ્તુ રાખે તો આપણે સામે જ દુકાનની અંદર જોઈએ તો આપણને વસ્તુ લેવાનું તરત મન થઈ જાય, બરાબર? એટલે પારદર્શક વસ્તુનો ઉપયોગ એવી રીતે થાય છે. ત્યાર પછી જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે. ત્યાર પછી એનાથી ઉલટું કેટલાક એવા પદાર્થો છે જેની આરપાર જોઈ શકાતું નથી, આવા પદાર્થોને શું કહે છે? અપારદર્શક પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે લાકડાનો બોક્સ, કાર્ડ બોક્સનું ખોખું અને ધાતુનું પાત્ર. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુઓ એવી છે કે જેને આરપાર જોઈ શકાતી નથી, તેને અપારદર્શક પદાર્થો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરળતાથી આ બાબતો સમજ્યા. હવે નેક્સ્ટ આપણે ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ શોર્ટમાં, અને ક્વેશ્ચન ક્યાં ક્યાં પૂછાઈ શકે. તો કે ભાઈ, આપણે બે વાત કરવાની છે, પાણીમાં તરી શકે અને ડૂબી શકે એવા પદાર્થો. સુકાયેલા પર્ણો છે પાણીમાં તરતા હોય છે, તમે જોતા હોવ છો. કાંકરા છે એ ડૂબી જાય છે. મધનું ટીપું તમે પાણીમાં નાખો તો શું થાય? તમે જોજો શું થાય. ત્યાર પછી બુજો પણ એવું ઈચ્છે છે કે તમે પાંચ પાંચ વસ્તુઓ ગોતો કે જેથી અમુક તરે અને અમુક ડૂબી જાય. પ્લાસ્ટિકનો બોલ, રબરનો સોરી, એ તરે છે. જ્યારે લોખંડની કોઈ પણ વસ્તુ ખીલો છે તો એ ડૂબી જાય છે. તો એવી પાંચ વસ્તુઓ તમે લખજો. વિદ્યાર્થી મિત્રો, પારદર્શકતાની વાત કરી, અહીંયા આપણે જોયું એની વ્યાખ્યા જોઈ લઈએ ફરીથી એક વખત, અને યાદ રાખજો. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? એવા પદાર્થોની જેમાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે. પદાર્થોના ઉદાહરણો જોઈએ તો કે દુકાનદાર બિસ્કિટ, મીઠાઈ, જે કાંઈ ખાદ્ય પદાર્થો સામે દેખાય તેવી રીતે રાખે છે એ, અને એનાથી ઉલટું જોઈએ તો કેટલાક પદાર્થો એવા છે કે જેની આરપાર તમે જોઈ શકતા નથી, આવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. વિદ્યાર્થી મિત્રો, લાકડાનો બોક્સ, કાર્ડબોર્ડ, ખોખું અને ધાતુના પાત્રો છે અપારદર્શક છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેસન છે પ્રવૃત્તિ 6 અને સ્વાધ્યાય લખો. તો આ લેસન કમ્પ્લીટ કરજો. એમાં સ્વાધ્યાય છે, તમે બને ત્યાં સુધી પાકી બુક હોય તો એમાં લખજો, જેથી સરળતાથી બે HW ને અલગ કરી શકાય. અને મને એવી આશા રાખું છું કે આ સરળતાથી તમને પારદર્શકતાવાળો પોઈન્ટ અને પાણીમાં ડૂબી જવું એ સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને મારો વિડીયો છે બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને મારા હેતથી જય સ્વામિનારાયણ. યાદવ સાહેબ.